આજના આ સંધ્યાના સમય કાર્યક્રમ અંતર્ગત આપણી વચ્ચે વિજયભાઈ ઉપસ્થિત છે. હું એમને વિનંતી કરું કે આજે બાળકોને ખૂબ મોટિવેશનલ સ્પીકર છે, ફાઇનાન્શિયલ કન્સલ્ટન્ટ છે, અને ત્યારે એમને વિનંતી કરું કે પ્રાસંગિક ઉદ્બોધન કરે વિજયભાઈ. મોટિવેશનલ સ્પીકર જે લોકો કહે છે પણ હું એવું બધું નથી માનતો. હું એવું માનું છું કે હું તમારી સાથે કનેક્ટ ક્યાંક થઈ જાઉં છું જયારે બોલવા આવું છું ત્યારે, અને હું બહુ માઇક પકડીને પણ ઓછા ભાષણ આપું છું, એટલા માટે આજે ઘણા વખતે મને થોડું અલગ લાગશે. પણ અહીંયા ઉપસ્થિત દરેક મહાનુભાવો અને મારા માટે તો સર્વે હંમેશા જે મસ્ત રહ્યા છે એવા તમારા જેવા બાળકો જે યુવાની તરફ દેશનું ભવિષ્ય બનવા જઈ રહ્યા છે એ તમામને વિજય ભટ્ટના વંદન. હા, હવે વાત હું અહીંયા બહુ લાંબી કોઈ કરવાની, એવું એક સિમ્પલ વાર્તાથી શરૂઆત કરીશ. બરાબર, આમાંથી કેટલા જણાએ વિવેકાનંદજીનું નામ સાંભળેલું છે? બધા જ, ઓલમોસ્ટ બધા જ. બરાબર, સ્વામી વિવેકાનંદ સત્ય ઘટના છે, અને શા માટે કહું છું એ પછી કહીશ. બરાબર, એક વખત વારાણસીના ઘાટ ઉપર સ્વામીજી સાંજના ધીમે 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 ચાલતા જઈ રહ્યા હતા. સ્વામીજી ગંગા કિનારે ચાલતા ચાલતા જઈ રહ્યા હતા. સ્વામીજી હાઈટ, માથે મોટો સાફો, હાથમાં લાકડી, ભવ્ય વ્યક્તિત્વ. હા, ચાલતા ચાલતા જઈ રહ્યા હતા. તમે કલ્પના કરજો કે સ્વામીજી ચાલતા જતા હોય તો કેવા લાગતા હોય. હા, અને અચાનક સ્વામીજીની પાછળ ગંગા કિનારે 15-20 વાંદરાઓનું ટોળું દોડ્યું. હવે તમે વિચાર કરો, આપણે સાયકલ લઈને જતા હોય, પાછળ કૂતરો ભાવ કરે તો આપણી હાલત શું થાય? બી જઈએ. હે, સ્વામીજી પણ માણસ હતા ને, એને પણ મુઠ્ઠી વાળી દોડવાનું શરૂ કર્યું. આગળ સ્વામીજી, પાછળ જંગલી વાંદરાઓ. હજી 15-20 સ્ટેપ દોડ્યા હશે, સામેથી એક બીજા સાધુ આવતા હતા, એ પણ પરછંદ ભવ્ય એકદમ. બરોબર, અને એને જોરથી બૂમ પાડી સ્વામીજીને. શું બૂમ પાડી? રુક જાઓ, સામના કરો. શું કીધું? શું કીધું? રુક જાઓ, સામના કરો. સ્વામીજી અચાનક ઉભા રહી ગયા. હા, ઉભા રહી ગયા સ્વામીજી, અને આમ ફર્યા વાંદરાઓની સામે, હાથમાં લટ. હે, ભવ્ય પ્રતિભાવ, પોતાનો આમ કપાળ ચળકે. વાંદરાઓ પણ સ્ટોપ થઈ ગયા. 2 મિનિટ ઉભા રહ્યા, 5 વાંદરા આમ ગયા, 5 આમ ગયા, 5 આમ ગયા. વાંદરાઓ બધા વિખાઈ ગયા. આનીયુપતિ સ્વામીજીએ કીધું કે જીવનમાં આવતી મુશ્કેલીઓ પણ આ વાંદરા જેવી જ હોય છે. આપણે જેટલા ભાગશું એટલી મુશ્કેલીઓ આપણી પાછળ દોડશે. હવે તમારા પરિપ્રેક્ષમાં કહું તો, હે ભાઈ, તમે કયો સબ્જેક્ટ નથી ગમતો? પ્રેમથી ન ગમતો એ કયો? મને આ બધા હાથ ઊંચો કરીને કહો, મને આ સબ્જેક્ટ નથી ગમતો. છે કોઈ નહીં મત કહેવાની. હા, બોલ. તો એકાઉન્ટ નથી ગમતો. બરોબર, વેરી ગુડ. શું નામ તારું? નિધિ. મને તાળી મળો બધા. થોડી વાર પછી કરીશ એને તું નિગ્લેક્ટ કરીશ, કારણ કે તને મજા આવતી નથી, કારણ કે એ તારા માટે મુશ્કેલી છે, તું એનાથી ભાગે છે. જીવનનું આજ છે દરેક વ્યક્તિ. આજે હું સવારે નક્કી કરું કે આજ મારે રૂગાણી સાહેબને મળવું જ નથી, આજે નથી આગારે હું, એટલે આમ વણાક પડતો હોય છે ત્યાં રૂગાણી સાહેબ મારી સામે આવી ગયા છે. મુશ્કેલીનો આજ છે, તમે જેટલા ભાગશો એટલી મુશ્કેલી તમારી પાછળ દોડવાની છે. એકાઉન્ટ નથી ફાવતું, રોજનો 1.5 કલાક આપો, 2 કલાક આપો. આજે આ ચેપ્ટર નક્કી કર્યું, ન થાય તો હું સુઈશ નહીં. અને જે દિવસે આ વસ્તુ મનમાં રાખી અને એની પાછળ પડશો, તમે જોજો તમને એ વસ્તુ બીજા બધા સબ્જેક્ટ કરતા પણ ખૂબ સારી આવડવા મળશે. એટલે આમ વાર્તા મેં તમને એટલા માટે કીધી કે તમે બધા નાના છો, વારે ઘડીએ મુશ્કેલીઓ આવશે, વારે ઘડીએ ઘણી બધી એવી વસ્તુ બનશે કે આજે આ ક્યાં કરવાનું થાય છે, પણ કરવું જ પડશે, કારણ કે તમારે આગળ વધવાનું છે. તો આજે એક જ મંત્ર આપીને જાઉં છું
કે જે વસ્તુ ન ગમે એ ખાસ કરો, વારંવાર કરો, રોજ કરો, યાદ કરીને કરો, મગજને તાકાતથી તસ્તી આપો કે નહીં મારે આ કરવું જ છે, અને પછી મને યાદ કરજો કે તમે એમાં કેટલા સફળ થાવ છો. થેન્ક યુ સો મચ. ખૂબ સરસ વાત કહી છે કે કુછ એસી કરી કર ચલો જબ મે જાઉં તબ સારા જગ રહે ઓર મે હસું, કેમ ન થાય મારાથી. એ સરસ રીતે વિજયભાઈ વાત કરી છે. થેન્ક યુ સો મચ વિજયભાઈ, થેન્ક યુ ફોર મોટિવેટિંગ અવર સ્ટુડન્ટ.